मित्रों आपणे भवाईनी वात करी रहा था। बे व्याख्याननी अंदर मैं भवाई एटले शू, भवाई अने भवाया बन्ने शब्दनी व्युत्पत्ति केवी रीते आपणे त्यां आ शब्द उतरी आव्या ते, अने बीजा व्याख्यानमां भवाईना घटक तत्वोनी वात करी। आजे हवे छेल्लू लेक्चर छे, 10-15 मिनिटनुं छे, जेनी अंदर भवाई जेवु एक उत्तम लोकनाट्य स्वरूप धीरे 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 करता केम विसरातु गयु, आटलू लोकप्रिय होवा छता एवु शुं थयु के एनी लोकप्रियता घटती गई, एनी वात छेल्ले करीशु। वर्तमान काल ए विज्ञान अने विद्या कलाना विकासनो युग छे। मात्र लगभग अर्धी पौणी सदी पहला गुजरातना गामडाओमां शिक्षणना साधनों जारे साव टांचा हता, मनोरंजनना अन्य कोई साधनोनो पण अभाव हतो। मने हूँ तो पौणी सदी नहीं कहूँ, हूँ सातमा आठमामां हती त्यारे अमारा गाममां रेडियो खाली एक ज हतो, एक ज घरे हतो, त्यारे मनोरंजन माटेनो एकमात्र साधन जो कहीं होय तो ए वार्ताओ हती, गरबाओ हता। चैत्र महीनामां आख्यानो थाय, उखाहरण थाय घरे घरे, सत्यनारायणनी कथा, चौथ पांचम सातमनी वार्ताओ, शरद पूनमना गरबाओ अने नवरात्रिनी भवाई, ए ज बधाना मनोरंजन माटेना साधनो हता। अने आ समूहमां थतुं मनोरंजन हतुं, घरना एक खूणे बेसीने आ मनोरंजननी जरूर नहोती पड़ती। कदाच एटले समाजनी अंदर समरसता पण वधारे हती, कारण के मनोरंजननी जरूर तो बधाने होय, भणेला के अभण, हिंदू के मुस्लिम, दलित के कोई पण, एटले एनी अंदर कोई तू भवाई जोवा आवी शके ने तू न आवी शके एवा भेदभाव नहोता। 18 वर्ण अने 13 तांसळीना लोको आ बधा मनोरंजनमां सरखा भागीदार हता, अने एना परिणामे समाजनी જે સમરસતા હતી એ આજ કરતા ઘણી વધારે મજબૂત હતી। હવે કેવા મનોરંજનના સાધનો આવ્યા કે તમે તમારા ઘરના ખૂણે ટીવી જોઈ શકો, પછીથી ઓર આગળ ગયા કે તમે તમારા એકલાના ફોનમાં બેઠા બેઠા કશું સાંભળી કે જોઈ શકો, તમને સમૂહની બિલકુલ જરૂર જ નહીં રહીને પરિણામે સમૂહ જીવનમાં જે કંઈ થતું હતું એ ભજવણી હોય, કેમ ગરબા આજે કોઈને નથી આવડતા, કેમ લોક નૃત્યો ખતમ થતા ચાલ્યા, તો એનું કારણ આ એકલા રહેવાની સંસ્કૃતિ, એકલાનું મનોરંજન જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ એને વધારે સમૂહમાં ભજવાતી ભવાઈ કે સમૂહમાં ગવાતા ગરબાની જરૂર રહી નહીં, પણ એના પરિણામ સમાજે ભોગ્યું। સમાજની સમરસતા ઓછી થતી ગઈ, સહિષ્ણુતા ઓછી થતી ગઈ। પેલું તમે બાજુ બાજુમાં બેસીને જોતા હો, કોઈ લાંબુ થઈ જાય, કોઈ કોઈના ખભે ઢળી પડે, થોડીક વાર લડાઈ ઝઘડા થાય ને પાછા જોડે બેસીને જ જોતા હોય। આપણે એકમેકને સહન કરી લેતા હતા અને સ્પેસ આપતા હતા, કારણ કે સમૂહ જીવન જીવતા હતા, એ બંધ થઈ ગયું અને પરિણામે તમે જુઓ છો આજે કેવો સમાજ છે, જરાક અમસ્તુ વાગે તો પણ તિરાડ પડી જાય એવા વાસણ જેવો થઈ ગયો છે। જનમનોરંજન માટેનું એક અને મુખ્ય સાધન આ સમયે આ ભવાઈ હતી। ભવાઈના ખેલમાં લોકજીવનનું સચોટ અને વાસ્તવિક દર્શન હોવા ઉપરાંત ધર્મ, નીતિવત્તા અને ઉદારતાના પુરસ્કારની સાથે સાથે સમાજ જીવનની રોજિંદી સમસ્યાઓ કે જટિલ પ્રશ્નોનું વાસ્તવદર્શી આલેખન પણ થતું હતું અને એની ટીકા પણ થતી હતી, એટલે કે આલોચના પણ થતી હતી। લોકરંજની ભવાઈની રસ નિષ્પત્તિ પણ અદ્ભુત અને સર્વભોગ્ય બધા માણી શકે એવું, એમાં અભણને પણ કોઈ પ્રશ્ન ન થાય। જીવનમાં ધર્મ અને નીતિમત્તાની સાથે સાથ માનવતા અને જીવન સાફલ્યની ખુમારી માટે ભવાઈ પ્રેરક બનતી હતી। ભવાઈના જુદા જુદા સ્વાંગ કે વેશમાં માનવ મનની દુર્બળતા જેવા કે સ્વાર્થ, દંભ, અહંકાર, કામ, ક્રોધ, આ બધા આ બધી માનવ મનની નબળાઈઓ છે, દુર્બળતાઓ છે, અનિષ્ટ છે, એને આલેખીને એની સામે કટાક્ષના ચમકારા, જો સુધરવું હોય તો સુધરી જાય,
આમ મનોરંજન ઉપરાંત ભવાઈ જીવન જાગૃતિનું કામ પણ કરતી હતી. ગ્રામ ગુજરાતની પ્રાચીન સંસ્કારિતા, એની માનવતા, જીવનના મૂળભૂત નીતિમૂલ્યો, જનસમૂહની આકાંક્ષા તથા માનવ મનની એષણાઓ, ઈચ્છાઓ, એનું યથાતથ પ્રતિબિંબ નિરખવા માટે ભવાઈ એક બહુ જ સબળ મજબૂત સાધન હતું. ગઈ સદી આમ જુઓ તો અરાજકતા હેઠળ અશાંત અને અસ્થિર હાલતમાં લોકો જીવતા હતા. ક્યારે પિંઢારાઓનું, ક્યારે બારવટીયાઓનું આક્રમણ થાય એ કંઈ નક્કી નહોતું. એક શાસન નહોતું, રજવાડાઓ હતા, અને છતાંય શાંતિ હતી. શાંતિ નહોતી, અરાજકતા હતી, ને છતાંય આવું મનોરંજન લોકોને મળતું હતું. ગુજરાતીએ ભવાઈ દ્વારા મનોરંજન અને જીવનખુમારી આવા સમયમાં પ્રાપ્ત કરી હતી એવું કહેવામાં જરાય વધારે પડતું કહેતા નથી. જેટલી પ્રેરણા મળી એટલા જ પ્રમાણમાં ધર્મની ભાવના, નીતિમત્તા, કર્તવ્ય પાલન અને જીવનની સફળતા કેવી રીતે ગવાય એ બધી વાત ભવાઈએ લોકોને તમામ પ્રકારના, મેં કહું 18 વર્ણ અને 13 તાંહળીનો લોક, એ બધાને શીખવાડી. હવે પ્રશ્ન છે કે આવી ભવાઈ આટલું સારું કામ કરતી હતી છતાંય એની લોકપ્રિયતા કેમ ઘટતી ગઈ? ભારતના વિવિધ પ્રદેશોમાં જે લોકનૃત્ય અને લોકનાટ્યના પ્રયોગો થાય છે એની સરખામણીએ ભવાઈનો પ્રયોગ જરાય ઉતરતી કક્ષાનો હતો નહીં. ભવાઈએ પ્રેક્ષકોને હસાવ્યા છે, રડાવ્યા છે, ડોલાવ્યા છે, વિચાર કરતા પણ કરી મૂક્યા છે. થોકે થોક લોકોને આનંદ આપનાર ભવાઈ આજે કંઈક અનિચ્છનીય, અરુચિકર અને અશ્લીલ, અજુગતી ગણાવા લાગી. કેમ? ભવાઈ કલાકારોની આવડત અને ભણતર નીચું જતા ભવાઈ સ્થૂળ હાસ્યમાં લપસી પડી. ગમે તે પ્રકારે લોકોને હસાવવા માટે ભૂંડા ચેનચાળા કરી, દ્વિઅર્થી અશ્લીલ કથનો કરી, યૌન ઉલ્લેખો કરી, કોઈ પણ ભોગે પ્રેક્ષકો પર પકડ જમાવવાના પ્રયત્નોએ ઘણું બધું અશ્લીલ અને બિન આવકારદાયક તત્વ ભવાઈમાં પેસી ગયું. તમે આરંભની ગુજરાતી ફિલ્મો જુઓ, રમેશ મહેતાના સમયની, બધી દ્વિઅર્થી સંવાદોવાળી, પરાણે હસાવે એવી. આ સમય હતો જ્યારે ગુજરાતી સિનેમાએ લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવવાની હતી. હિન્દી સિનેમાની પકડમાંથી અમુક પ્રેક્ષક વર્ગને પોતાનો કરવાનો હતો, એટલે એ પણ એટલી અશ્લીલ બની. ભવાઈ પછીથી આટલી અશ્લીલ બની. ભાષા તથા ચેષ્ટાના અતિરેકથી તેમજ નિર્લજ્જતાથી તો, અને એના ઉપરાંત નિર્લજ્જતા ઉપરાંત પ્રેમના, લગ્નના, જાતિ આવેગોના, સંબંધોના જુગુપ્સક લાગે એવા ઉલ્લેખો, બીભત્સ અને બેફામ સંવાદો અને ગીતો, આ બધાના કારણે આ સામાજિક વેશોનું જે પ્રહસન હતું એ સ્થૂળ, અતિરંજક અને ગ્રામ્ય બનતું ચાલ્યું. ભવાઈ મંદિરના પ્રાંગણથી ગામના ચોગાનમાં રમાતી થઈ, એનો આમાં થોડોક હિસ્સો ખરો. જ્યાં સુધી મંદિરના ચોગાનમાં હતી, જ્યાં સુધી ચાચરમાં હતી, શક્તિ પૂજાની સાથે હતી, ત્યાં સુધી એની અંદર આ અશ્લીલતા પ્રવેશી નહીં. પણ ગામના પટમાં પેલો જે માતાજીની ડર અથવા તો ગામના મંદિરનો, ઠાકોરનો ડર એ રહ્યા નહીં, એટલે વધારે ને વધારે અશ્લીલતા એમાં પ્રવેશી. વળી સતત બેજવાબદાર લોકાશ્રય નીચે, આને કોઈ રાજ્યાશ્રય નહોતો, લોકોનો આશ્રય હતો. ભવાયા ખેલ ખેલી લે એટલા દિવસ ગામના લોકો એમને જમાડે, અને પછી જે કંઈ આપવું હોય તે પણ લોકો આપે, એટલે પછી અશ્લીલ ગીતો અથવા તો ગમે તે ગીતો વંસમોર થાય તો વધારે પૈસા મળે, એટલે પણ નીચે ઉતરતા ગયા. એટલે લોકાશ્રય પણ એક કારણ છે. લોકાશ્રય નીચે પાંગરતી અને નભતી પ્રવૃત્તિ મોટે ભાગે નિરંકુશ અને સંસ્કારિતા વિમુખ બની રહે એ બહુ ગળે ઉતરે એવી વાત છે. અકુદરતી એમાં કશું લાગશે નહીં. તમે ગ્રીકની જે ઓલ્ડ કોમેડીનો ઇતિહાસ પણ આપણી ભવાઈ જેવો જ લગભગ છે. ભવાઈના લગભગ પર્યાયરૂપ બની ગયેલ બીભત્સતા તથા બદલાતા સામાજિક આર્થિક પરિબળોને કારણે
તે વધારે ને વધારે અવનતિ તરફ અને મૃતપ્રાય બનવા તરફ ગઈ. આમ લાંબો સમય લોકોને પૂરેપૂરો સંતોષ આપ્યા પછી ભવાઈની આ દશા થઈ. આ અગત્યની લોકનાટ્ય પરંપરા 20મી સદીના આરંભમાં એની પ્રગતિશીલતા તથા સામગ્રીની રજૂઆતની વિવિધ વિકૃતિઓને કારણે મરવા વાંકી આજે જીવતી હોય એવું દેખાય છે. ભવાઈ કરનારાઓમાં ભણતરનો અભાવ, વંશ પરંપરાગત મળતી આજે કલા છે એને ઉપકારક વાતાવરણ ન રહ્યું, એના પર વધારે પડતો આધાર રાખ્યો, ઈર્ષા અને હુંસાતુસીનું જે પ્રમાણ વધ્યું, સસ્તા અને હલકા હાસ્યનો બેફામ ઉપયોગ વધ્યો, આ બધી મર્યાદાઓને લીધે ભવાઈની કલામયતા વધારે ને વધારે ક્ષીણ બનતી ચાલી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ વગેરે નિમિત્તે ઉદ્ભવેલા નવા પરિબળો તથા રંગભૂમિ વિકસી, નાટકો ખેલાતા થયા. રંગભૂમિના વિકાસે આ લોકનાટ્યને, આ ભવાઈને વધારે ઝાંખી પાડી. સિનેમા અને ટીવી આવવાના કારણે ભવાઈને એક ઘાતક ફટકો પડ્યો. વળી શિક્ષણનો પ્રચાર થયો, સાહિત્યિક રૂચિનો પ્રભાવ વધ્યો, એટલે પ્રેક્ષકોની અંદર પણ આ અશ્લીલતા માટે એક ખાસ સુગ કેળવાય, એટલે ભવાઈનો ક્યારેક ક્યાંક હવે આપણે વિસ્મૃત પરંપરા તરીકે પણ ઉલ્લેખ કરવા માંડ્યા. 20મી સદીના ઉત્તરાર્ધમાં ભવાઈની નાટ્ય ઉપકારકતા, દ્રશ્ય અસરકારકતા તેમજ રસાળતા પરત્વે સંસ્કાર રસિકો અને નાટ્ય શોખીનોનું લક્ષ ખેંચાતા તેના નવ સંસ્કરણ માટે તથા આધુનિક સમય સાથે એનો મેળ પાડવા માટે ઉત્સાહ ભર્યા અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો થયા. એના એટલે જ દીનાબેન પાઠકનું લોક ભવાઈ, રસિકભાઈ પરીખનું મેના ગુર્જરી, ચંદ્રવદન મહેતાનું હોહલિકા, જયંતિ પટેલનું નેતા અભિનેતા, આઈએનટી મુંબઈનું મોતી વેરાણા ચોકમાં, આ બધા નાટ્ય પ્રયોગોમાં ભવાઈના અંશો વત્તા ઓછા અંશે પ્રયોજાયા છે. ચીનુ મોદીના અશ્વમેધમાં પણ ભવાઈના અંશ જોવા મળે છે. સીતાંશુના કહો મકનજી ક્યાં ચાલ્યામાં પણ ભવાઈના અંશનો ઉપયોગ થયો છે. તો આ બધા સર્જકોએ લોક સાહિત્યનો, લોકનાટ્યનો ઉપયોગ કરી અને પ્રશિષ્ટ કૃતિઓ રચી. હેતુ વિસરાતા જતા આ ભવાઈના સ્વરૂપનો કોઈક ને કોઈક રીતે આજના સમૂહને એમાં રસ પડે, આ શું હતું એનો એ અભ્યાસ કરે, એને સમજે, એ શા માટે વિસરાઈ ગયું એ પણ એ સમજે, એટલો જ હેતુ હતો આ બધા મહાનુભાવો જેણે એનો ઉપયોગ કર્યો તેમનો.